एग्जांपल 5 આગળ વધારીએ તમારે અહીંયા દરેકમાં વ્યસ્ત શ્રેણી શોધવો છે પ્રાથમિક પ્રક્રિયાનો ઉપયોગ કરીને જેમાં આપણે આ પ્રક્રિયા જ વાપરીએ છીએ હવે પાંચમામાં શ્રેણી 2 બાય 2 છે 2 1 7 4 જેને શ્રેણી કે તરીકે લઈ લઈએ અહીં a બરાબર આઈએ લઈને શરૂઆત કરીએ જેમાં શ્રેણી કે એટલે 2 1 7 4 i એટલે 1 0 0 1 અને શ્રેણી k તો આપણે m લખવાનો છે હવે ડાબી બાજુના શ્રેણીકને એકમ શ્રેણીક બનાવવો છે એના માટે પ્રથમ અહીંયા 1 બનાવીશું 0 પછી 1 અને અહીંયા 0 અહીંયા 1 બનાવવા માટે ફરીથી આપણે અગાઉ કીધું તે પ્રમાણે પહેલી ઘાતને 1/2 વડે ગુણીને 1 બનાવી શકાય પણ અપૂર્ણાંક વાળી ગણતરી ન આવે એના માટે આપણે બીજો પ્રયત્ન જ કરવાનો કે ભઈ બીજી ઘાતમાં 1 બને છે તો એ બનાવીને ઘાતની અદલબદલ કરવાનો ચલો અહીંયા 2 છે અને અહીંયા 7 છે હું આને 3 વડે ગુણો તો 2 * 3 6 થાય -3 વડે ગુણો તો -6 આમાં ઉમેરીએ એટલે 1 મળી જશે તો અહીંયા એક ક્રિયા લઈએ પ્રથમ હારને -3 વડે ગુણી અને બીજી હારમાં ઉમેરીએ જેનાથી બીજી હારમાં ફેરફાર થાય છે આ ક્રિયા એટલે કે એ ક્રિયા પ્રમાણે અહીંયા પ્રથમ હારને -3 વડે ગુણીએ -6 બીજી હારમાં ઉમેરીએ 7 -6 1 થશે આને -3 વડે ગુણીએ આમાં ઉમેરીએ એટલે 1 થશે સામે અહીંયા એ જ રીતે ક્રિયા લઈએ -3 ગુણીને આમાં ઉમેરીએ આ 0 સોરી -3 વડે ગુણીશું એટલે -3 -3 આમાં ઉમેરાશે એટલે 0 + -3 એટલે -3 થશે જેને આપણે અહીંયા લખીએ તો -3 થશે આમાં 0 છે એટલે કોઈ ફરક નહીં પડે એ 1 લખાશે અને એ પ્રમાણે બીજી હારમાં જે ફેરફાર થાય છે એ લખ્યું પ્રથમ હારમાં તો કોઈ ફેરફાર થશે જ નહીં તો એ જે છે 2 1 1 0 લખીશું ચાલો આગળ વધીએ અહીંયા 1 મળે એને આપણે હારની અદલાબદલી કરી દઈએ તો પહેલી અને બીજી હારની અદલબદલ કરતા પહેલી અને બીજી હારની અદલબદલ કરતા જેમાં 1 1 પહેલી હારમાં આવશે 2 1 બીજી હારમાં આવશે ત્યાર પછી અહીંયા સામે -3 1 પહેલી હારમાં આવશે અને 1 0 બીજી હારમાં આવશે આ પ્રમાણે પહેલી હારના પહેલો ઘટક અહીંયા 1 થયો હવે બીજું સ્ટેપ કે જેમાં અહીંયા 0 બનાવવા છે અને એના માટે ક્લિયર જ છે કે પ્રથમ હારને -2 વડે ગુણીને બીજી હારમાં ઉમેરો તો એ ક્રિયા લઈએ પ્રથમ હારને -2 વડે ગુણીને બીજી હારમાં ઉમેરીએ બીજી હારમાં ઉમેરીએ તો બીજી હારમાં ફેરફાર થશે એ પ્રમાણે ક્રિયા લઈએ તો પ્રથમ હારને -2 વડે ગુણો -2 આમાં ઉમેરો 0 અને -2 વડે ગુણો -2 આમાં ઉમેરો 1 -2 -1 એ પ્રમાણે આમાં તો -2 વડે ગુણો +6 થશે આમાં ઉમેરો 7 -2 વડે ગુણીને આમાં ઉમેરો -2 પ્રથમ હાર તો જે છે એ જ લખવાની છે સાચવીને લખી દઈએ ઓકે ચાલો 1 થયા 0 થયા હવે અહીંયા 1 બનાવવાના છે -1 છે એમાંથી 1 બનાવવા તો સરળ છે બીજી હારને કેટલા વડે ગુણી લઈશું બીજી હારને -1 વડે ગુણી લઈએ એટલે બીજી હારમાં ફેરફાર થાય છે એ આપણે લખવાનો થાય તો બીજી હારમાં ફેરફાર જે થાય તે પ્રમાણે લખીએ તો 0 -1 વડે ગુણ્યા +1 થયા -1 વડે ગુણ્યા -7 અને -1 વડે ગુણીશું એટલે અહીંયા +2 થઈ જશે સોરી બીજી હારને -1 વડે ગુણીશું એટલે +2 થઈ જશે અને બાકી અહીંયા પ્રથમ હાર તો 1 1
माइनस थ्री वन थशे जे छे ए ज लखवानी थाय चलो आगळ वधीए 101 હવે આને 0 બનાવવા છે એના માટેની ક્રિયા બીજી આને માઈનસ 1 વડે ગુણીને પ્રથમ હારમાં ઉમેરી એ પ્રમાણે આગળ વધીએ ક્રિયા લખીશું બીજી હારને માઈનસ 1 વડે ગુણી प्रथम हार में उमेरता प्रथम हार में उमेरता प्रथम हार में फेरफार થશે એ આપણે લખીએ અહીંયા તો બીજી હાર ને માઈનસ 1 વડે ગુણવામાં તો કોઈ ફેરફાર નહી થાય બરાબર લખાશે આમાં માઈનસ 1 વડે ગુણો માઈનસ 1 આમાં ઉમેરો 0 થઈ જાય એ 0 બનાવવા માટે તો આપણે ક્રિયા લીધી જ છે चलो आने माइनस वन बड़े को प्लस सेवन आमाउं मेरो माइनस थ्री प्लस सेवन फोर था सर ओके त्यार पची टू एने माइनस वन बड़े को माइनस टू आमाउं मेरा है वन माइनस टू इतने माइनस वन था सर अने श्रेणी ए तो लगवाना चाहिए अक्रिया लगी बीची हाँ जीरो वन अने सामेना श्रेणी को माइनस सेवन टू छे ओके आ प्रमाणे આપણને ડાબી બાજુ શ્રેણી એ મળી ગયો આઈ મળી ગયો તો આઈ બરાબર આ બી ઇન્ટુ એ જ્યાં શ્રેણી બી જ્યાં શ્રેણી બી બરાબર 4 માઈનસ 1 માઈનસ 7 2 થાય આ આઈ બરાબર બી એ મળ્યા તો બી એ એનો વ્યસ્ત શ્રેણી થશે માટે એનો વ્યસ્ત શ્રેણી A इन्वर्स बराबर 4 माइनस 1 माइनस 7 2 थशे एग्जांपल 6 मां श्रेणी A तरीके 2 5 1 3 આપેલા છે એનો વ્યસ્ત શોધવા માટે આમાં પણ આપણે હાલ પ્રાથમિક પ્રક્રિયાઓમાં આ પ્રક્રિયાનો જ ઉપયોગ કરીશું અહીં a બરાબર i લઈ લઈએ a શ્રેણી 2 5 1 3 છે i એ 1 0 0 1 થશે શ્રેણી k નો એ જ લખવાનો છે હવે ડાબી બાજુના શ્રેણીને એકમ શ્રેણી બનાવવો છે મતલબ પહેલા અહીંયા 1 બનાવવા છે બીજી હારમાં અહીંયા 1 છે જ તો પહેલી અને બીજી હારની અદલા બદલી કરીએ તો અહીંયા 1 થઈ જશે તો સૌથી પહેલું એ જ કામ કરીએ પહેલી અને બીજી હારની અદલ બદલ કરીએ તો ત્યાં 1 3 પ્રથમ હારમાં આવશે 2 5 બીજી હારમાં આવશે પહેલી અને બીજી હારની અદલા બદલી કરીએ એટલે અહીંયા પણ 0 1 અને 1 0 થશે શ્રેણી A તો લખવાનો છે લખીએ છીએ ચલો આગળ વધીએ અહીંયા 1 બનાવ્યા હવે આને 0 બનાવવા છે તો એ બી જાણીએ છીએ કે આને માઈનસ 2 વડે ગુણીને એટલે કે પ્રથમ હારને માઈનસ 2 વડે ગુણીને બીજી હારમાં ઉમેરી તો પ્રથમ હારને માઈનસ 2 વડે ગુણીને બીજી હારમાં ઉમેરી તો બીજી હારમાં ફેરફાર થશે એટલે એનો સંકેત આ રીતે લખાય અને એ ક્રિયા પ્રમાણે અહીંયા લખીએ તો ડાબી બાજુના શ્રેણીકમાં આને માઈનસ 2 વડે ગુણો માઈનસ 2 આમાં ઉમેરો 0 આને માઈનસ 2 વડે ગુણો 3 ઇન્ટુ માઈનસ 2 માઈનસ 6 આમાં ઉમેરાય એટલે માઈનસ 1 બધો એ જ રીતે જમણી બાજુના શ્રેણીકમાં માઈનસ 2 વડે ગુણો આ તો 0 જ છે એટલે કોઈ ફેરફાર નહીં થાય અહીંયા માઇનસ 2 વડે ગુણો માઇનસ 2 ઇન્ટુ 1 માઇનસ 2 આમાં ઉમેરાશે માઇનસ 2 ગુણ્યા શ્રેણી A પહેલી હાર તો આપણે જે છે 1 3 0 1 લખવાની થાય ચલો ડાબી બાજુના શ્રેણીકમાં 1 થયા 0 થયા હવે આને 1 કરવા છે સરળ છે માઇનસ 1 છે એમાંથી 1 કરવા પડે તો બીજી હારને માઇનસ 1 વડે ગુણી લો તો એ પ્રમાણેની ક્રિયા લઈએ અહીંયા
બીજી હારને -1 વડે ગુણીએ બીજી હારને -1 વડે ગુણીએ તો બીજી હારને -1 વડે ગુણતા બીજી હારમાં ફેરફાર થશે એટલે એનો સંકેત આ રીતે લખાય બીજી હારને -1 વડે ગુણે જેમાં ફેરફાર બીજી હારમાં થશે તો એ પ્રમાણે ડાબી બાજુના શ્રેણીકમાં લખીએ તો બીજી હારને -1 વડે ગુણ તો ડાબી બાજુના શ્રેણીકમાં બીજી હાર 0 અને +1 થશે -1 વડે ગુણ્યા 0 તો 0 જ રહે આ +1 થઈ જાય અને -1 વડે ગુણીએ એટલે બીજી હાર 1 - 2 છે એટલે -1 + 2 થશે ગુણ્યા શ્રેણી a પહેલી હાર 1 3 0 1 એમ જ લખવાની થશે 1 3 0 1 સાચવી લખી દેવો ચાલો આગળ વધીએ 1 0 1 હવે પેલા 3 છે એ 0 બનાવવા છે અને 0 બનાવવા હોય તો સ્પષ્ટ છે કે બીજી હારને -3 વડે ગુણીને પ્રથમ હારમાં ઉમેરીએ ઓકે બીજી હારને -3 વડે ગુણીને પ્રથમ હારમાં ઉમેરીએ જેમાંથી પ્રથમ હારમાં ફેરફાર થશે એ ક્રિયા પ્રમાણે લખીએ તો ડાબી બાજુના શ્રેણીકમાં અહીંયા તો 0 જ છે એટલે 0 જ ઉમેરાય તો 1 અહીંયા -3 વડે ગુણો -3 આમાં ઉમેરો 0 જમણી બાજુના શ્રેણીકમાં અહીંયા -1 - -3 + 3 આમાં ઉમેરો 3 2 - -3 - 6 આમાં ઉમેરો -5 ગુણ્યા શ્રેણીક a અને બીજી હાર જે છે 0 1 - 1 2 આ રીતે આપણને અહીંયા ડાબી બાજુએ 1 0 0 1 મતલબ શ્રેણીક આઈ મળ્યો અને આપણે બી કહીએ ગુણ્યા એ જ્યાં શ્રેણીક બી બરાબર કેટલા થયા તો 3 - 5 - 1 2 મળે જે એ નો વ્યસ્ત છે એટલે કે એ નો વ્યસ્ત શ્રેણી એ ઇનવર્સ એટલે કે તમને મળેલો શ્રેણી બી 3 - 5 - 1 2 થશે એક્ઝામ્પલ 7 અને શ્રેણી એ કઈ જઈએ એ જ રીત પ્રમાણે હાર પ્રક્રિયાનો ઉપયોગ કરીને વ્યસ્ત શ્રેણીક મેળવીએ અહીં એ બરાબર આઈએ લઈ લઈશું જેમાં શ્રેણી કે એટલે 3 1 5 2 આઈ એટલે 1 0 0 1 ગુણ્યા શ્રેણી કે ચાલો આપણું પહેલું કામ એ છે કે અહીંયા 1 બનાવવા છે જો ત્યાં ના બને તો બીજી હારમાં 1 બનાવો તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા 1 બનાવવા માટે કાં તો 1/3 વડે ગુણવા પડે એ તો આપણે બને ત્યાં સુધી લેતા નથી આમાંથી આમાં ક્રિયા લઈએ તો -1 વડે ગુણીએ તો +2 વધે -2 વડે ગુણીએ તો 3 - -2 - 6 ઉમેરાય એટલે -1 આવશે પછી આપણે એને ફરીથી -1 વડે ગુણીને +1 કરી દઈશું એ ક્રિયા વધારે લેવી પડશે પણ અપૂર્ણાંક કરતા સારું રહેશે એટલે આપણે એ જ ક્રિયા લઈએ તો બીજી હાર પ્રથમ હારને -2 વડે ગુણીને બીજી હારમાં ઉમેરીએ ફરીથી પ્રથમ હારને -2 વડે ગુણીને બીજી હારમાં ઉમેરીએ જેથી બીજી હારમાં ફેરફાર થાય છે તો એ પ્રમાણે ક્રિયા લઈએ પ્રથમ હારને -2 વડે ગુણો -6 અહીંયા ઉમેરો 5 - 6 - 1 રાઈટ -2 વડે ગુણો -2 આમાં ઉમેરો 0 થઈ જશે સામે એ જ રીતે ક્રિયા લઈએ -2 × 1 - 2 આમાં ઉમેરો -2 0 × -2 - 0 જ રહેશે અહીંયા ઉમેરશો કોઈ ફરક નહીં પડે 1 શ્રેણીક એ આ ક્રિયા જે લેવાની હતી તે લખી છે ઓકે પ્રથમ હાર જે છે એ છે 1 0 છે
3-1 વગેરે. આને હવે પહેલી બીજી હારની અંદર બદલ કરીએ. તો પ્રથમ હાર અને બીજી હારની અદલ બદલની ક્રિયા લીધી, તો એ પ્રમાણે આ થશે -10 પહેલી હારમાં આવશે, આ 3-1 બીજી હારમાં આવશે, સામે પણ એ જ રીતે -21 અને 10. જે ક્રિયા ડાબી બાજુના સ્થાનિકમાં લો એ જમણી બાજુના સ્થાનિકમાં યાદ કરીને એ ક્રિયા લખવાની છે. અહીંયા -1 છે, આપણે 1 જોઈએ છે, તો ફરીથી પહેલી હારને -1 વડે ગુણીએ, પ્રથમ હારને -1 વડે ગુણો, તો પ્રથમ હારમાં ફેરફાર થશે. તો હવે પ્રથમ હારને -1 વડે ગુણીએ તો +1 આ 0, સામે ગુણીએ -1 વડે ગુણ્યા તો આ +2 થશે, આ -1 થશે. શ્રેણી A બાકી 3-1-1-0 તો જે છે એ જ લખવાના છે. હવે આપણને પ્રથમ હારનો પ્રથમ ઘટક 1 મળે. અહીંયા આપણને એવું થશે કે સીધા જ અહીંયા 1/3 વડે ગુણ્યા હોત તો એક સ્ટેપમાં અહીંયા 1 મળે, પણ અપૂર્ણાંક આવે ત્યારે ગણતરી થોડીક અઘરી થતી હોય છે, એટલે ભલે અહીંયા 2 સ્ટેપ વધારે લેવા પડ્યા, પણ હવે બીજા ફાયદા રહેશે. તમે જુઓ અહીંયા એક તો 1 આવી ગયા, બીજા 1 અહીંયા પણ આવી ગયા, હવે ખાલી અહીંયા 0 કરવાના રહ્યા. ઓલરેડી આ 0 એ છે, તો કઈ ક્રિયા લેવાની રહેશે? પ્રથમ હારને -3 વડે ગુણીને બીજી હારમાં ઉમેરી, પ્રથમ હારને -3 વડે ગુણીને બીજી હારમાં ઉમેરી, ફેરફાર બીજી હારમાં થાય છે. એ ક્રિયા રીતે લખાય અને એ ક્રિયા પ્રમાણે લખીએ તો જો -3 વડે ગુણો, આમાં ઉમેરો 0, આ તો 0 છે એટલે કોઈ ફરક નહીં, આને -3 વડે ગુણો -6, 2 × -3 -6 આમાં ઉમેરાય -5 થશે, આને -3 વડે ગુણો +3 આમાં ઉમેરાશે. શ્રેણી એ તો છે જ, અને પ્રથમ હાર 1-0 2-1 લખી. તમે જુઓ એક સાથે બધું જ કામ થઈ ગયું, 1 મળે, 0 મળે, અને 0 કરી દીધા, આ તો 1 હતા જ, આ 0 હતા જ, આ એકમ શ્રેણી કાંઈ મળી ગયો. તો આ જે મળ્યો આ એકમ શ્રેણી, આને બી કહીએ, શ્રેણી એ, જ્યાં બી બરાબર કેટલા 2-1-5-3 જે એ ઇન્વર્સક છે, અને આ રીતે આપણને શ્રેણી એ નો વ્યસ્ત 2-1-5-3 મળે. આગળ એક્ઝામ્પલ